વિશ્વ વિહાર સપ્ટેમ્બર બે હજાર બાવીસના અંકમાં સ્વાગત છે આજે લેખ સાંભળીએ જેના લેખિકા પ્રીતિ શાહ નીરવ નો નવીન આઈડિયા અહી મિત્રો આ લેખમાં નીરવ જૈનનો ફોટો આપવામાં આવ્યો છે વ્યક્તિ તેના વસ્ત્રોથી શોભે છે તો મકાન ફર્નિચરથી નવું ફર્નિચર વસાવવાનો કે જૂનું ફર્નિચર બદલવાનો ઉત્સાહ અનેરો હોય છે અને સમય જતાં એકનું એક ફર્નિચર જોઈને કંટાળેલી વ્યક્તિઓને ફરી તેને બદલવાની ઈચ્છા જાગે છે નોકરી ધંધામાં થતી બદલીના કારણે જૂનું ફર્નિચર નવા ઘરમાં બંધ બેસતું લાગતું નથી આવી અનેક સમસ્યાનો ઉકેલ સિટી ફર્નિશના સ્થાપક અને સીઈઓ નીરવ જૈન પાસે છે નીરવ જૈનના પિતા જોધપુરમાં અઠ્યાવીસ વર્ષથી ચંદ્રશેખર એક્સપોર્ટના નામે ફર્નિચરનો ધંધો કરે છે તેથી આ ઉદ્યોગની ઝીણામાં ઝીણી બાબતોથી નીરવ જૈન પરિચિત હતો તે જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે દિલ્હીમાં મિત્રો સાથે ભાડાના ફ્લેટમાં રહેતો હતો ફર્નિચરની જરૂરિયાત હોવા છતાં થોડા સમય માટે તો તે ખરીદાય નહીં તેથી નીરવના મનમાં વિચાર ઉદભવ્યો કે એવી કોઈ સુવિધા હોવી જોઈએ કે થોડો સમય માટે ફર્નિચર ખરીદવું એ ન પડે અને છતાંય તે મળે ખરું બસ અહીંથી સિટી ફર્નિશ સ્ટાર્ટઅપની શરૂઆત થઈ કે જે ફર્નિચર ભાડે આપે છે આ સ્ટાર્ટઅપ શરૂ કરતાં પહેલાં તેણે ફર્નિચરની પેપરફ્રાય કંપનીમાં એક્સપોર્ટ મેનેજર તરીકે નોકરી કરી હતી એણે જોયું કે અત્યારના સમયમાં યુવાનો પોતાના પરથી દૂર રહીને એ પોતાના ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે અને નોકરી કરે છે ત્યારે પલંગ સોફા અને ટેબલ જેવી વસ્તુઓ વસાવવી જરૂરી બને છે એણે એના ગુડગાંવના ફ્લેટમાંથી સિટી ફર્નિશની શરૂઆત કરી અને બે હજાર પંદરમાં એણે સિટી ફર્નિશની શરૂઆત કરી ત્યારે ભારતમાં ફર્લેન્કો અને રેન્ટો મોજો નામના બે સ્ટાર્ટઅપ અસ્તિત્વ ધરાવતા હતા તે કહે છે કે જ્યારે એણે સિટી ફર્નિશની શરૂઆત કરી ત્યારે ભારતમાં નવ્વાણું ટકા લોકો ફર્નિચર ખરીદતા હતા ફર્નિચર ભાડે લેવું એવો કોઈ વિચાર સમાજમાં પ્રચલિત નહોતો આપણા સમાજમાં ભાડે લેવાના લેવાની વાત એ એને લોકો જુદી દૃષ્ટિએ જોતા હોય છે આવી વિચારણા અને લોકોની ટેવમાં પરિવર્તન લાવવાનું હતું અને શરૂઆતમાં પચાસ વ્યક્તિઓ ગુડગાંવમાંથી જોડાઈને શરૂઆતમાં તેઓએ હોટલ બુકિંગ પદ્ધતિ અપનાવી ફર્નિચર ભાડે આપે તે શરૂઆતની તારીખ અને ફર્નિચર પાછું આપવાની તારીખ આમ ટૂંકા સમયગાળા માટે ફર્નિચર લેતા હતા ત્યાર પછી નેટફ્લિક્સ પદ્ધતિ પ્રમાણે મોડલ તૈયાર કર્યું અને એમાં ગ્રાહકો વધી ગયા શરૂઆતમાં તેઓ ગ્રાહકો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા ને પરંતુ પછી એની સાથે સાથોસાથ જૂના ગ્રાહકો જળવાઈ રહે એના ઉપર પણ ધ્યાન આપવા લાગ્યા જૂના ગ્રાહકોને ત્રીસથી ચાલીસ ટકાનો વળતર પણ આપવા લાગ્યા તે ઉપરાંત તે જ સમયગાળામાં ગ્રાહકને એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી થાય તો ફર્નિચર મોકલવા માટે કોઈ ફી લેતા નથી સિટી ફર્નિશ અત્યારે ઘર અને ઓફિસનું ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ અને ફિટનેસના સાધનો માળાએ આપે છે ભવિષ્યમાં તે બાળકો માટેનું ફર્નિચર પણ બનાવવાના છે તેમણે વિચાર્યું કે બાળકો માટેના એ ફર્નિચરમાં બે ત્રણ વર્ષે પરિવર્તન કરવું પડે છે તેથી તે ખરીદવા કરતાં ભાડે લેવામાં વધુ આપણા એ ડાપણ રહેલું છે તેથી તેઓ પણ તેમાં પણ વિવિધતા લાવવાના પ્રયત્નો કરે છે નીરવ જૈન જણાવે છે કે તેઓ ચોવીસથી અડત્રીસ વય જૂથના ગ્રાહકોને વધુ પસંદ કરે છે કારણ કે તેઓ તેમના બાળકો માટે ફર્નિચર ભાડે લેશે તેમના જે ચાહકો છે તેમાંથી પંચાવન ટકા ગ્રાહકો ઘર માટે ફર્નિચર લે છે આ ઉપરાંત ઓફિસ ફર્નિચર અને કોર્પોરેટ ફર્નિચરના ગ્રાહકો પણ વધી રહ્યા છે ટોયોટા ઇન્ડિયન ઓઇલ અને સેમસંગ એન્ડ એના ગ્રાહકો છે આજે ભારતમાં ફર્નિચર ખરીદી અને ભાડે આપવા માટે ઓનલાઈન સગવડ આપવામાં આવી હોય છતાં નેવું ટકા ફર્નિચર માર્કેટ ઓફલાઈન થઈ રહ્યું છે ભારતમાં અત્યારે આ ક્ષેત્ર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે અને અન્ય કંપનીઓ પણ માર્કેટમાં આવી રહી છે પરંતુ કૌટુંબિક વ્યવસાયના કારણે નીરવ જૈનની આ ક્ષેત્રની નિપુણતા એને ગ્રાહકો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે તેઓ જુદી જુદી કક્ષાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પેકેજ રાખે છે આ ઉપરાંત શહેરો પ્રમાણે પણ પેકેજ જુદા હોય છે અને મુંબઈમાં જે હોય એનાથી પુનામાં જુદું હોવાનું દિલ્હી એનસીઆરમાં એકવીસ વર્ષની ઉંમરે બે હજાર પંદરમાં સ્ટાર્ટ કરેલ સિટી ફર્નિશ આજે મુંબઈ પુના બેંગ્લોર હૈદરાબાદ અને નોઈડા સુધી પહોંચી છે પાંચ શહેરોમાં દસ હજારથી વધુ સબસ્ક્રિપ્શન અને વેબસાઇટ પર સિત્તેર હજારથી વધુ લોકો જોડાયેલા છે બે હજાર ઓગણીસમાં ચૌદ કરોડ રૂપિયા મેળવ્યા છે અને દોઢસો ટકાના દરે તેમાં વધારો થઈ રહ્યો છે બે હજાર એકવીસ સુધીમાં તેઓએ દસ લાખ સબસ્ક્રાઈબ સબસ્ક્રિપ્શન અને વાર્ષિક સાતથી આઠ કરોડ ડોલરનો આવકનો લક્ષ્યાંક રાખ્યો છે નીરવ જૈન કહે છે કે એમની પાસે દરેક જરૂરિયાત માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ફર્નિચરનું બિઝનેસ મોડલ છે ઓર્ડર મળ્યા પછી બોતેર કલાકમાં ડિલિવરી કરાવે છે ટૂંકમાં કહીએ તો તમારી પાસે કશું ન હોય છતાં તમે તેને સારી રીતે અને નવી રીતથી તમારા જીવન ધોરણને જાળવીને પણ જાળવીને રહી શકો તેવો સિટી ફર્નિશનો આશય છે પ્રીતિ શાહ